બધાને ગુડ મોર્નિંગ. આજે આપણે કંઈક થોડુંક અલગ રીતે ભણવા જઈ રહ્યા છીએ. શેર માર્કેટ રિપોર્ટ આપણે લોકો અત્યારે ભણીએ છીએ, બરાબર? તો ઘણા બધા એવા ટર્મ્સ છે કે જે મતલબ મારું જે બેકગ્રાઉન્ડ છે બેઝિકલી આર્ટ્સમાંથી છે, તો પોસિબલ બને કે મને ઘણી વસ્તુઓ ટર્મ્સથી હું પરિચિત નથી. તો આજે આપણે એક કોલાબોરેટિવ લેક્ચર લઈએ છીએ. આપણી સાથે ગ્રીષ્મા મેડમ છે, તમે બધા ગ્રીષ્મા મેડમને ઓળખો છો અને તમે લેક્ચર પણ એમના ભરો છો. એમને શેર માર્કેટ વિશે ઘણું બધું નોલેજ છે, કારણ કે એમના વિષયમાં પણ આ વસ્તુ ઇન્ક્લુડેડ છે. તો આજે આપણે થોડુંક એક કન્વર્ઝેશન ટાઈપનો એક લેક્ચર રાખીએ છીએ કે જેમાં હું ગ્રીષ્મા મેડમને અમુક પ્રશ્નો પૂછીશ શેર માર્કેટને લગતા, અને જેમના એ જવાબ આપણી સાથે ડિસ્કસ કરશે, જેથી કરીને આપણે શેર માર્કેટ રિપોર્ટને બહુ સારી રીતે સમજી શકીએ, બરાબર? તો આજે આપણે કાંઈ લખતા નથી, માત્ર આપણે સમજવા ઉપર જ ધ્યાન દેશું શેર માર્કેટ શું છે અને કઈ રીતે એ કામ કરે છે, માર્કેટ્સના ટાઈપ કેટલા હોય છે, અને આ બધું તમને રિપોર્ટ એનાલાઇઝ કરવામાં કઈ રીતે કામ આવશે. ઓકે, તો આપણે શરૂ કરીએ છીએ. ગ્રીષ્મા મેડમ, બે જ મિનિટમાં આપણે શરૂ કરીએ છીએ, તમે બધા જોઈન થઈ જાઓ. ઘણા બધા વિદ્યાર્થીઓ આવી ગયા છે. ઓકે, અમારો અવાજ બધાને ક્લિયર આવતો હશે? આજે કોઈ સ્ક્રીન શેર નહીં થાય. તમે અમારી જે સ્ક્રીન છે સુરભી પરમાર લખેલી એને પિન કરી દેશો તો પણ ચાલશે, બરાબર? એને પિન કરી દો પીપલ ના ટેબમાં, જેથી કરીને તમને અમે બંને દેખાશું એમાં. પછી આપણે શરૂ કરીએ. ઓકે, તો પહેલો પ્રશ્ન ગ્રીષ્મા મેડમને હું એ પૂછવા માંગીશ કે બેઝિકલી શેર માર્કેટ શું છે અને એ કઈ રીતે કામ કરે છે. શેર માર્કેટ સમજવા માટે આપણે સૌથી પહેલા શેર્સ ક્યાંથી આવે છે, શું છે, એ બધું સમજવું પડે. અને એ સમજવા માટે આપણે ધંધાના ખ્યાલ, કે જે ધંધાના વિવિધ સ્વરૂપો છે, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આપણી જે જૂની સિસ્ટમ હતી ધંધાની, એમાં માત્ર એકાંકી વેપારી પેઢી, સોલ પ્રોપ્રાઇટરશિપ, કોઈ એક જ વ્યક્તિ જે છે એ ધંધો કરતો, બરાબર, અને ચલાવતો ધંધો, પોતે વેચાણ કરતો. થોડી જો વધારે મોટા પાયે ધંધો હોય તો એ બે ચાર મજૂરોને કે નોકરોને રાખતો અને ધંધો કરતો. પણ ધીરે ધીરે આ સિસ્ટમ જે છે ડેવલપ થઈ, એકાંકી વેપારી માંથી આપણે પાર્ટનરશિપ, ભાગીદારી પેઢી ઉપર આવ્યા, બરાબર? ભાગીદારી પેઢીનો કોન્સેપ્ટ પણ તમને લોકોને ખ્યાલ છે, તમે 12th માં એના બધા જ પ્રકારના હિસાબો 12th અને FY બંનેમાં ભણી ગયા છો, બરાબર? મિનિમમ બે વ્યક્તિ અને મેક્સિમમ 20 વ્યક્તિ સાથે મળીને જ્યારે ધંધો કરતી હોય છે તો એ ભાગીદારી પેઢી. પણ એની પણ અમુક લિમિટેશન્સ હતી કે ભાઈ એ સ્વરૂપની પણ અમુક મર્યાદાઓ છે, તમે એમાં પણ એક લિમિટથી વધારે મોટો ધંધો નથી કરી શકતા. તો એનાથી પણ મોટા સ્વરૂપમાં જ્યારે ધંધાની વાત આવી, અને આ ક્યાંથી આવ્યું, તો કે ભાઈ જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ આવી અમેરિકામાં અને બ્રિટનમાં, ઈ જે સમય હતો કે જ્યાં નવા નવા મશીનો ઇન્વેન્ટ થયા, જે મોટા પાયે ધંધાની શરૂઆત થઈ, ત્યારે એક નવું જ ધંધાકીય સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું, એ છે કંપની, જોઈન્ટ સ્ટોક કંપનીનું સ્વરૂપ, બરાબર? જે તમે લોકો ઓલરેડી 12th માં SPCCમાં ભણી ગયા છો. કંપની શું છે, કંપનીનું ફોર્મેટ શું છે, એ તમને લોકોને ખ્યાલ છે. આપણે વિદ્યાર્થીઓને જ પૂછીએ, હમણાં જે મેડમે કીધું જોઈન્ટ સ્ટોક કંપની, બરાબર? તો કોઈ વિદ્યાર્થી કહી શકશે, તમે ભણી ગયા છો કરીને તમને ખબર હશે જોઈન્ટ સ્ટોક કંપની એટલે શું થાય. આપણે આજે એક આવો જ કન્વર્સેશન ટાઈપમાં જ લેક્ચર રાખવો છે, બરાબર? એટલે ચાલો તમે માઈક ઓન કરીને જવાબ આપી શકો છો. એક મોટી કંપની અને એક નાની કંપની, જાણે કે એક મોટી કંપની એ નાની કંપનીને પોતામાં સમાવી લે, તો એ કંપની બે કોલેબોરેટ કરીને જોઈન્ટ સ્ટોક કંપની કહી શકાય છે. ઓકે, એને જોઈન્ટ સ્ટોક કંપની કહી શકાય. ગુડ, ચાલો બીજા કોઈ વિદ્યાર્થીઓ.
આપણે આ ડેફિનેશન કેટલી હદે સાચી છે એ તો આપણે હમણાં મેડમ પાસેથી જાણશું, પણ તમારો ખ્યાલ છે એ કેટલો મજબૂત છે એ જાણવા માટે હું તમને પૂછું છું. ચાલો બીજા વિદ્યાર્થીઓ કોઈ સરફરાજ સિવાય. જોન સ્ટોક કંપની એટલે એવી કંપની કે જે કંપનીનું કાયદેસરનું રજીસ્ટ્રેશન થયેલું હોય અને તે આપણે જે સ્ટોક એક્સચેન્જ છે મુંબઈમાં ત્યાં એનું લિસ્ટિંગ થયેલું હોય ત્યારબાદ તેનું સ્ટોકનું જે એટલે કે શેર ડિબેન્ચર જે બહાર પાડે, ત્યાં ડિબેન્ચર તો બહાર નથી પાડી શકતી કંપની, પણ જે શેર બહાર પાડ્યા હોય એનું જે લિસ્ટિંગના આધારે કાયદેસરનું જે પ્રમાણપત્ર હોય એના આધારે લિસ્ટિંગ થયું હોય તેને જોઈન્ટ સ્ટોક કંપની કહી શકાય. ઓકે, આ ડેફિનેશનમાં સત્યતા કેટલી છે એ આપણને મેડમ હમણાં કહેશે, પણ એક વાત કે જ્યારે કોઈ વિદ્યાર્થીઓ બોલવા માટે માઇક ઓન કરો છો ત્યારે તમારો કેમેરો પણ ઓન રાખો, કારણ કે આપણે આખા લેક્ચર રેકોર્ડ કરીએ છીએ, જેથી કરીને ભવિષ્યમાં પણ આપણી પાસે આ મટીરિયલ રહેશે અને તમને પણ યાદ રહેશે ને મને પણ યાદ રહેશે કે આપણે જવાબ આમાં આપ્યો હતો. તો હવે જ્યારે પણ જવાબ આપવા માટે માઇક ઓન કરો ત્યારે તમારો કેમેરો પણ ઓન રાખજો, જેમ અમે પણ આજે અમારો કેમેરા ઓન રાખ્યો છે, જેથી આપણે 1-to-1 કનેક્ટ થયા હોય એવી આપણને એક ફિલિંગ આવે. બરાબર. ઓકે, બીજા કોઈ વિદ્યાર્થીને આ બાબતે કંઈ ડેફિનેશન બાબતે કંઈ બોલવું છે? જોઈન સ્ટોક કંપનીઝ. યસ, પુષ્પરાજ. જોઈન સ્ટોક કંપની એટલે કે એવી કંપની કે જ્યારે કોઈ વધારે ખર્ચો થતો હોય ત્યારે છે ને એ ખર્ચાના અમુક હિસ્સા પાડીને અલગ અલગ માલિકો દ્વારા માલિકોને આપી દેવામાં આવે. ઓકે, થેન્ક યુ પુષ્પરાજ ડેફિનેશન આપવા માટે. આપણે વિશ્વાડમ સરફરાજે જે કીધું એ સમાવેશનો કોન્સેપ્ટ છે કે જે જોઈન્ટ સ્ટોક કંપનીઓ કરી શકે છે. એક કંપની બીજાને પોતાનામાં સમાવી લે છે, જે તમે જ્યારે કોર્પોરેટમાં સ્ટડી કરો છો, સંયોજન, સમાવેશ અને પુનઃરચના. પણ જોઈન્ટ સ્ટોક કંપની એટલે શું કે જ્યાં તમે મૂડીની કોઈ મર્યાદા ન હોય, જવાબદારીની કોઈ મર્યાદા ન હોય, કે જે એકાંકી વેપારી પેઢી અને ભાગીદારી પેઢીની જે મર્યાદાઓ છે દરેકે દરેક મર્યાદા દૂર કરે છે. બરાબર, તમે અનલિમિટેડ મૂડી જે છે એ બહાર પાડી શકો. તો એ જે ખ્યાલ છે એ જોઈન્ટ સ્ટોક કંપનીનો છે કે જે ફુરકાને વ્યાખ્યા આપી એ મુજબ એ લાગુ પડે છે જોઈન્ટ સ્ટોક કંપની માટે. અને જે કંપની કંપની એક્ટ, કંપની ધારો જે છે એના દ્વારા રજિસ્ટર્ડ થયેલી હોય એને જોઈન્ટ સ્ટોક કંપની કહેવાય છે. બરાબર. હવે જોઈન્ટ સ્ટોક કંપનીના મૂડીનું જે સ્વરૂપ છે, આપણે કોઈ પણ બીજો ધંધો હોય તો ધંધાનો માલિક જે પૈસા કાઢે છે એને આપણે મૂડી કહીએ છીએ. જ્યારે કંપની લેવલમાં જે છે એનું એક અલગ નામ છે અને એ નામને આપણે શેર તરીકે ઓળખીએ છીએ. બરાબર. જોઈન્ટ સ્ટોક કંપનીમાં ફરી પાછા મુખ્ય બે પ્રકાર, આમ તો ઘણા બધા પ્રકાર છે પણ તમારે શેર માર્કેટ માટે જો સ્ટડી કરવું હોય તો મુખ્યત્વે બે પ્રકાર, કે પબ્લિક કંપની હોય અને પ્રાઇવેટ કંપની હોય છે. તો જે પ્રાઇવેટ કંપની હોય છે એના શેર માર્કેટમાં લિસ્ટેડ હોતા નથી. બરાબર. અને જે પબ્લિક કંપની હોય છે કે જે શેર માર્કેટમાં લિસ્ટેડ હોય છે. હવે લિસ્ટેડ હોવાનો ફાયદો શું? લિસ્ટેડ હોવું મતલબ કે એ કંપનીના શેર એ શેર માર્કેટમાં રજિસ્ટર્ડ હોવા. તો એ રજિસ્ટ્રેશન હોવાનો ફાયદો શું છે? કે કોઈ પણ વ્યક્તિ એ કંપનીના શેરની ખરીદી અને વેચાણ જે છે એ ગમે ત્યારે કરી શકે છે. બરાબર. ગમે ત્યારે એ જેટલા રૂપિયાનું રોકાણ કરે છે એ એટલા રૂપિયાના રોકાણ પૂરતો એ ધંધાનો એ માલિક ગણાય છે. બરાબર. આજે ધારો કે રિલાયન્સ કંપનીનો એક શેર 1,000 રૂપિયાનો આવે છે, મારી પાસે 5,000 રૂપિયા છે અને હું 5 શેરની ખરીદી કરું છું તો હું રિલાયન્સની 5,000 રૂપિયાની માલિક છું. બરાબર. હું એક શેર હોલ્ડર છું એની અને એની હું માલિક છું. એટલે કંપનીના માલિક થવા માટે તમારી પાસે લાખો કરોડો રૂપિયા હોય અને તમે ઇન્વેસ્ટમેન્ટ કરો એવું જરૂરી નથી. એટલે જોઈન્ટ સ્ટોક કંપની એવી છે, જોઈન્ટ સ્ટોક બધાના શેર સાથે મળીને એક કંપની બનાવે છે અને આમાં લાખો કરોડો શેર હોલ્ડર્સ જે છે હોઈ શકે છે. હવે લાખો કરોડો શેર હોલ્ડર્સ તો હોય, સાથે સાથે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે એમાં આવી શકે છે અને ગમે ત્યારે નીકળી શકે છે. મેં આજે 5,000 રૂપિયાનું રોકાણ કર્યું, મહિના દિવસ પછી મારે ફરી પાછા 5,000 રૂપિયા જોઈએ છે તો હું એ શેર વેચી શકું છું. તો એ ખરીદવા અને વેચવાનું જે માધ્યમ છે એને આપણે સ્ટોક માર્કેટ કહીએ છીએ. બરાબર. મેડમ, તમે જે ખ્યાલ આપ્યો એ અમને સમજાણું કે સ્ટોક માર્કેટ કોને કહેવાય. હવે એક એ પ્રશ્ન છે તમારા, જે કઈ પણ તમે વ્યાખ્યાન આપ્યું એમાં તમે કીધું કે ભાઈ માર્કેટ, તો માર્કેટ શબ્દ ઘણી વખત આમાં રિફ્લેક્ટ થયો, તો વિદ્યાર્થીઓને એ સમજાવો કે માર્કેટ કયા કયા પ્રકારની હોય છે અને એ કઈ રીતે શેર માર્કેટ છે આપણા ઇકોનોમી માટે ઇમ્પોર્ટન્ટ છે.
કેપિટલ માર્કેટ શું તો કે ભાઈ કેપિટલ અને મની માર્કેટ ઓલમોસ્ટ સેમ કે ભાઈ જ્યાંથી તમે પૈસાની લેવડ દેવડ કરી શકો, જ્યાં ફંડ્સ હોય, જ્યાં સિક્યુરિટીઝ હોય. કેપિટલ માર્કેટમાં આ સ્ટોક એક્સચેન્જ આવી જતા હોય છે, બેંક બધી આવી જતી હોય છે, ઘણું બધું એમાં કવર થઈ જતું હોય છે કે જેથી તમે ફંડની લેવડ દેવડ થઈ શકતી હોય. એમાં બધી આ પોસ્ટ ઓફિસ છે, બેંકો છે, ગોલ્ડ છે કે ભાઈ દરેક દરેક પ્રકારનું જે ફાઇનાન્શિયલ લેવડ દેવડ જે હોય છે નાણાકીય, એ બધી કેપિટલ માર્કેટ અને મની માર્કેટમાં કવર થઈ જતી હોય છે. પછી તમે કોમોડિટી માર્કેટ કહો તો આ બધી જે ખાદ્ય વસ્તુઓ છે કે જ્યાં જે બધી વસ્તુઓનું ખરીદ વેચાણ થતું હોય છે, લાઈક આપણા માર્કેટિંગ યાર્ડ છે, તે બધા કોમોડિટી માર્કેટમાં આવતા હોય છે. અહીંયા આપણા માટે મેઇન જે છે એ સ્ટોક માર્કેટ છે. જ્યારે આપણે શેર માર્કેટ રિપોર્ટ સ્ટડી કરીએ છીએ ત્યારે સ્ટોક માર્કેટ જે છે એ બહુ મહત્વના છે. ભારતમાં ઘણા બધા સ્ટોક એક્સચેન્જીસ છે કે જે સ્ટોક માર્કેટ તરીકે ઓળખાય છે. એમાં મુખ્યત્વે બે છે. આપણે કહીએ એની પહેલા આપણે થોડુંક વિદ્યાર્થી પાસેથી જાણીએ કે વિદ્યાર્થીઓને કયા કયા સ્ટોક માર્કેટ્સ વિશે ખબર છે, ભારતમાં આવેલા સ્ટોક માર્કેટ્સ વિશે ખબર છે. એના વિશે તમને કઈ ડિટેલ્સ ખબર હોય તો એ પણ તમે બોલી શકો છો સ્વેચ્છાએ. બરાબર, કોઈ વિદ્યાર્થી ભારતમાં આવેલા સ્ટોક માર્કેટ્સ કયા કયા છે, કઈ જગ્યાએ આવેલા છે, તમને એના વિશે ખ્યાલ હોય તો તમે બોલી શકો છો. તમારો કેમેરા પણ ઓન કરજો. યસ, કોણ બોલવા ઈચ્છે છે? કોઈને નથી ખબર? એ બેસ્ટ કોમર્સ ના સ્ટુડન્ટ ને ખબર તો હોવી જોઈએ. ચલો કોણ બોલશે? સરસ તે જવાબ આપ્યો. બીજા કોઈ વિદ્યાર્થી વિશાલ સિવાય? ચુડાસમાં વિશાલ સિવાય અન્ય કોઈ વિદ્યાર્થી? હેલો. યસ, નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બે માં એવું ફરક થોડોક હોય કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે ને અત્યારે હાલ ઓનલાઈન પણ ગયા વર્ષે એનો ઓનલાઈન ખરીદી શકું છું અને ઓનલાઈન વેચી પણ શકું છું. ભક્તિરાજ સર, નિફ્ટ માં તમે કાયદેસર છે? હા, કેમેરો એ મેમ બહાર છું. અચ્છા, ઓકે, હા બહાર છું, બોલો. હા બોલો. એટલે બોમ્બે નેક્સ્ટ એક્સચેન્જ માં તમે ઓનલાઈન પણ ખરીદી કરી શકો છો અને ઓનલાઈન વેચી પણ શકો છો. જ્યારે તમે નેશનલ સ્ટોક એક્સચેન્જ માં તમારે કાયદેસરના જે વર્ક તમારા સ્ટોક એક્સચેન્જ ઓફિસ જે હોય કે જેનું કાર્ય થતું હોય ત્યાંથી તમે ખરીદી શકો અને ત્યાંથી પણ વેચી શકો. ઓકે, થેન્ક યુ ભક્તિરાજ જવાબ આપવા બદલ. તો આપણે હવે મેડમ પાસેથી જ જાણીએ કે સ્ટોક માર્કેટ્સ આપણા જે પણ છે સ્ટોક એક્સચેન્જીસ આપણા દેશમાં એ ક્યાં લોકેટેડ છે અને એ જે ડેફિનેશન તમે લોકો આપી છે એમાં થોડુંક વધારે આપણને કહેશે ગ્રીષ્મા મેડમ. આપણે ભારતમાં ઘણા બધા સ્ટોક એક્સચેન્જીસ છે પણ મુખ્યત્વે આપણને ખ્યાલ માત્ર બેનો જ છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ. અને એક્ટિવ પણ મોસ્ટ ઓફ બે જ છે. સૌથી નજીકમાં જો આપણે જાણવું હોય તો આપણે રાજકોટમાં એક છે સૌરાષ્ટ્ર કચ્છ કોમોડિટી એક્સચેન્જ, સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સચેન્જ. હજી પણ અત્યારે એની ઓફિસ ત્યાં છે, ચાલુ જ છે, સેબીની ગાઈડલાઈન ને લઈ અને પોતાનું વર્ક કરે છે. આપણે પરા બજાર જે છે ને ત્યાં ખ્યાલ હોય તો સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સચેન્જ ની ઓફિસ છે. તમે પરા બજાર જાઓ, ચૌધરી હાઈસ્કૂલ થી ટર્ન લઈ અને પરા બજાર સાઈડ જાઓ, ત્યાં જ સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સચેન્જ આવેલું છે. આવી જ રીતે અમદાવાદ સ્ટોક એક્સચેન્જ છે, કોલકાતા સ્ટોક એક્સચેન્જ છે, દિલ્હી સ્ટોક એક્સચેન્જ છે. પણ આ દરેક સ્ટોક એક્સચેન્જના વર્ક જે છે લિમિટેડ છે. એ અમુક વસ્તુઓમાં જ કોઈ કોમોડિટીમાં કરતું હોય છે, કોઈ અમુક સ્ક્રિપ્ટમાં જ કરતું હોય છે. પણ મુખ્યત્વે જ્યારે આપણે શેરની લે વેચની વાત કરીએ છીએ અને શેર માર્કેટની વાત કરીએ છીએ ત્યારે આપણને આ બેનો જ ખ્યાલ હોય, બીએસસી, એનએસસી, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ. નેશનલ સ્ટોક એક્સચેન્જ જે છે
એનું જે કઈ પણ વલણ છે આખા દિવસનું એ આપણે નિફ્ટી તરીકે ઓળખીએ છીએ. નિફ્ટી 50 એવું પણ કહેવાય છે. એનું રીઝન એ છે, નિફ્ટી જે છે એ એનએસસી ની આખા દિવસની જે કઈ પણ વોલેટિલિટી છે, જે કઈ પણ એમાં ચેન્જ આવે છે એ દર્શાવે છે. બરાબર. હવે એ નિફ્ટી 50 શું હોય છે? તો કે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થયેલા એવા 50 શેર્સ છે કે જે બહુ હાઈ લેવલનું એમાં એનું વોલ્યુમ છે, બહુ સારી રીતે એમાં વર્ક કરે છે, એ બહુ પોઝિટિવલી એમાં વર્ક કરતા હોય છે, કે જે કંપનીઓ બહુ સારી છે. ઇવન તમે એને બ્લુ ચિપ કંપનીઓ પણ કહી શકો છો. તો બ્લુ ચિપ કંપની કોને કહેવાય? તો કે જે પ્રતિષ્ઠિત શેર છે, કે જેની નેટ એસેટ વેલ્યુ સારી છે, જે ડિવિડન્ડ બહુ સારું કમાય છે, જેની માર્કેટ કેપનું લેવલ, આ બધા એના ફેક્ટર્સ છે કે જેને અફેક્ટ કરે છે. અને આ નિફ્ટી 50માં જે 50 કંપનીઓ હોય છે એ દર વર્ષે ચેન્જ થતી હોય છે. જો તમારી પાસે ઇંગ્લિશની બુક હોય તો એમાં લિસ્ટ આપ્યું છે બીએસસી 30 અને નિફ્ટી 50, પણ એ જે 50 જે શેર્સ છે એ દર વર્ષે ચેન્જ થતા હોય છે, એકના એક ન રહે. દરેક કંપનીનું જે ફાઇનાન્શિયલ રિઝલ્ટ આવે, બરાબર, એ પોતે પ્રોફિટ કેટલો કમાય છે, એમાંથી ડિવિડન્ડ કેટલું ડિક્લેર કરે છે, એનું અર્નિંગ પર શેર કેટલું છે, એનું માર્કેટમાં કેપિટલનું લેવલ કેટલું છે, એ કંપનીના શેર્સની પર્ટિક્યુલર યરમાં કેટલી વધઘટ થઈ, વધારો ઘટાડો કેટલો થયો, એના આધારે દર વર્ષે આ 50 શેર્સ જે છે એ ચેન્જ થતા હોય છે. જેમ એનએસસીમાં નિફ્ટી 50 હોય છે, એમ બીએસસીમાં સેન્સેક્સ કાઉન્ટ થાય છે. એનું એક આખું નવું નામ બન્યું, એને કહેવાય છે સેન્સેક્સ, સેન્સિટિવ ઇન્ડેક્સ. આ એક વ્યક્તિએ આપેલું નામ છે જેણે સેન્સિટિવ ઇન્ડેક્સનું નવું ફોર્મ આપ્યું અને જેને આપણે સેન્સેક્સ કહીએ છીએ. તો S&P BSE 30 તો એ સેન્સેક્સ કહેવાય છે, અને જેમાં 30 કંપનીઝ જે BSEમાં લિસ્ટેડ હોય છે એમાં પણ સેમ એજ ફેક્ટર, કે ભાઈ એની જે કંપની BSE 30માં છે એની પ્રોફિટેબિલિટી કેવી છે, એની ફાઇનાન્શિયલ કન્ડિશન કેવી છે, ડિવિડન્ડ પે આઉટ રેશિયો કેવો છે, બરાબર, આ બધા જે ફાઇનાન્શિયલ ફેક્ટર્સ જે છે અફેક્ટ થતા હોય છે એના આધારે એ 30 શેર્સ જે છે એમાં લેવામાં આવે છે. દર વર્ષે આ શેર્સ જે છે ચેન્જ થતા હોય છે, એનો પર્ટિક્યુલર પીરિયડ હોય છે, એ એન્ડ થાય એટલે ફરી પાછું જે એનએસસી બીએસસીની જે કમિટીઓ હોય છે, કમિટી બેસે અને એમાં અમુક શેર આવે નવા, અમુક નીકળી જાય, એટલે પર્ટિક્યુલર પાસ્ટ યરમાં એનું રિઝલ્ટ કેવું છે એના આધારે આ શેર્સની કંપનીઓ જે છે સિલેક્ટ થતી હોય છે. સરસ. આપણે સમજ્યા કે એનએસઈ એને આપણે એના જ્યારે શેર્સની કોઈ વાત થતી હોય ત્યારે નિફ્ટી એવો વર્ડ યુઝ થતો હોય છે, અને એમાં ઓલમોસ્ટ 50 કંપનીઓ શેર છે અથવા તો 50 શેર એમાં ઇન્ક્લુડેડ હોય છે. પણ જ્યારે આપણે બોમ્બે સ્ટોક એક્સચેન્જની વાત કરીએ છીએ ત્યારે આપણે એને સેન્સેક્સ તરીકે ઓળખીએ છીએ, અને એમાં ઓલમોસ્ટ 30 શેર્સ ઇન્ક્લુડેડ હોય છે. તો તમારી સામે જ્યારે શેર માર્કેટ રિપોર્ટ આવે છે અને એમાં તમે નિફ્ટી એવો વર્ડ વાંચો, તમને ખબર છે કે ધીસ ઇઝ અબાઉટ નેશનલ સ્ટોક એક્સચેન્જ, અને જો તમે સેન્સેક્સ એવો વર્ડ વાંચો છો તો તમને ખબર પડશે ધીસ ઇઝ અબાઉટ બોમ્બે સ્ટોક એક્સચેન્જ, રાઈટ? ઓકે મેડમ, હવે એ કહો કે જ્યારે શેર માર્કેટમાં અપવર્ડ ટ્રેન્ડ ચાલતો હોય કે ડાઉનવર્ડ ટ્રેન્ડ ચાલતો હોય તો ત્યારે કેવા પ્રકારના શબ્દો, જનરલાઇઝ શબ્દો કે જે યુઝ થતા હોય છે અથવા તો જેના આધારે આપણને ખબર છે કે શેર માર્કેટ છે અત્યારે અપ છે અથવા તો ડાઉન છે, એના માટે આપણે કેવા શબ્દો છે એનો આપણે ઉપયોગ કરી શકીએ? બેઝિક એક પણ એ પણ ખ્યાલ છે કે બેર અને બુલ એવા બે જે સિમ્બોલ્સ છે જનરલી યુઝ થતા હોય છે જ્યારે પણ શેર માર્કેટની વાત આવે, તો બેર કોને રિપ્રેઝન્ટ કરે છે અને બુલ કોને રિપ્રેઝન્ટ કરે છે? બેર જે છે ને એ મંદીને રિપ્રેઝન્ટ કરે છે, જ્યારે માર્કેટમાં ડાઉનવર્ડ ટ્રેન્ડ હોય ત્યારે એને બેર કહેવાય છે, બરાબર, અને જ્યારે માર્કેટમાં અપવર્ડ ટ્રેન્ડ હોય ત્યારે એને બુલ કે બૂમ કહેવાય છે. બેર કહીએ, રિસેશન કહીએ, આ બધું જે છે એ મંદીને રિપ્રેઝન્ટ કરે છે, કે જ્યારે માર્કેટમાં કે આમાં શેર માર્કેટમાં જ્યારે મંદીનો પીરિયડ હોય છે ત્યારે એ બેર પીરિયડ કહેવાય છે, બરાબર, કે બેર સ્ટોક કહેવાય છે. હવે આમાં એવું હોય કે ભાઈ જે કંઈ પણ મૂવમેન્ટ આવે છે, વધારો અને ઘટાડો, એમાં મેક્સિમમ ઇફેક્ટ જે છે ને એ આ લિસ્ટેડ જે 30 અને 50 શેર્સ જે હોય છે ને એની હોય છે. એટલે બીજા શેર્સની ઇફેક્ટ ન હોય એવું નથી, એ પણ અસર કરતું જ હોય છે, પણ
પહેલા જે છે આ 30 શેર અને 50 શેર જે છે અસર કરતા હોય છે. હવે આ શેર્સ કેવા હોય તો કે અલગ અલગ સેક્ટર ના હોય છે, કોઈ એક જ સેક્ટર નો હોય. હવે આમાં પણ ઘણા બધા પાર્ટ પડે છે, લાઈક ફાર્માસ્યુટિકલ કંપનીઝ, બેંક નિફ્ટી, પછી સિમેન્ટ સેક્ટર, રિટેલ સેક્ટર, ટેક્સટાઇલ સેક્ટર, આઈટી સેક્ટર જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, કોમ્યુનિકેશન સેક્ટર, આવી ઘણા બધા સેક્ટર પડે. એ સેક્ટરમાં પાછી અલગ અલગ કંપનીઓ આવતી હોય, લાઈક ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે તેમાં સત્યમ કોમ્પ્યુટર્સ છે, ઇન્ફોસિસ છે, ટીસીએસ છે, આવી જેટલી પણ કંપની હોય. હવે આમાં જ્યારે બીએસસી 30 અને એનએસસી 50 નિફ્ટી 50 નક્કી થતું હોય ત્યારે પહેલા કયા સેક્ટર જે છે ઇમ્પોર્ટન્ટ છે ઇકોનોમી માટે, કે જે આપણા જીડીપીમાં બરાબર વધારે પડતું જેનું કોન્ટ્રીબ્યુશન હોય, એના આધારે એમાંથી શેર્સની કંપનીઓ જે છે સિલેક્ટ કરવામાં આવતી હોય છે. બરાબર, લાઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સેક્ટર્સ જે હોય છે તો એમાંથી અમુક કંપનીઓ લેવામાં આવે. બેંક જે છે, બેંક નિફ્ટી હોય છે તો અલગ અલગ બેંક, તમે કોઈ પણ બેંક અત્યારે લઈ લ્યો તો એ સ્ટોક માર્કેટમાં તમને લિસ્ટેડ જોવા જ મળશે જ. પછી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હોય, એચડીએફસી હોય કે આઈસીઆઈસીઆઈ હોય, દરેકના શેર તમને મળશે. તો એમાંથી જેનું સૌથી સારું રિઝલ્ટ હશે કે સૌથી વધારે જે ઇફેક્ટિવ હશે કે જે સૌથી વધારે વોલેટાઇલ હશે, લાઈક એક્સિસ બેંક છે તો એ હતું લાસ્ટ યર આમાં બીએસસી 30માં અને એનએસસી 50માં અને નિફ્ટી 50માં. અને એવું જરૂરી ન હોય કે ભાઈ જે બીએસસી 30માં હોય એ નિફ્ટી 50માં હોય, એ બે અલગ અલગ પણ હોઈ શકે છે. બરાબર, એટલે આ રીતે આ બધા ફેક્ટરને ડિસાઈડ કરીને કંપનીઓ જે છે સિલેક્ટ થતી હોય છે. બરાબર, અને એમાં જે ચેન્જ આવતો હોય છે, જો એક કંપનીના શેરના ભાવ વધે જે નિફ્ટી 50માં છે અને સેન્સેક્સમાં છે, એ શેરના ભાવ વધે ને તો નિફ્ટી એ અપ જાય અને સેન્સેક્સ પણ અપ જાય, અને જો એ શેરમાં ભાવ ઘટે તો એ ડાઉન જાય છે. પછી ક્યારેક એવું હોય કે મિક્સ ટ્રેન્ડ હોય, 30 કંપની હોય એમાંથી 20 કંપનીના ભાવ વધતા હોય અને 10ના ઘટતા હોય, તો એનું આખું પ્રપોર્શન હોય છે કે ભાઈ આ કંપનીના શેરમાં આટલો વધારો થયો, સામે ઓલી કંપનીનો એટલો ઘટાડો થયો. તો એ રીતે જે છે એ બેનું મિક્સ થઈ એના પર્સન્ટેજ નીકળે અને એ રીતે આખી મૂવમેન્ટ જે છે એમાં આવતી હોય છે. ઓકે, કે શેર માર્કેટનો ટ્રેન્ડ છે એ અપવર્ડ જઈ રહ્યો છે કે ડાઉનવર્ડ જઈ રહ્યો છે, એ બેઝિકલી આ જે 50 અને 30 કંપનીઓ જે એની અંદર આવેલી છે, શેર્સ આવેલા છે, એમના મૂવમેન્ટ્સને કારણે ટ્રેન્ડ છે એ અપવર્ડ અથવા તો ડાઉનવર્ડ જઈ રહ્યો છે એવું કહી શકાય. બીજું એક મેડમે આપણને વાત કરી કે ભાઈ માર્કેટ છે અલગ અલગ સેક્ટર્સમાં ડિવાઇડેડ હોય છે. બરાબર, તો મેડમે ઘણા બધા સેક્ટર્સના નામ લીધા છે, વિદ્યાર્થીઓને કયા કયા સેક્ટર્સ યાદ રહ્યા છે? ઘણા બધા સેક્ટર્સની વાત કરી મેડમે, આઈટી હોય છે, કમ્યુનિકેશન હોય છે, બરાબર, તો મને કોઈ નામ આપશે વિદ્યાર્થી, કયા કયા બીજા સેક્ટર્સ હતા કે જેમની વાત મેડમે કરી સેક્ટર વાઇઝ અલગ અલગ કંપની? સેક્ટર વાઇઝ કંપનીઝનું જે એલોકેશન થયું છે એવા ઓલમોસ્ટ કયા કયા સેક્ટર્સ હોઈ શકે છે? ઘણા બધા નામ છે અહીંયાથી લીધા મેડમે, ચાલો આપણે આનું લિસ્ટ જે છે એ તમને મોકલશું, એક સેક્ટર વાઇઝ કંપનીઝનું લિસ્ટ. પણ અત્યારે જે આપણે વાત થઈ એમાં ઘણા બધા નામ લીધા, આઈટી સેક્ટર, ઓકે, આઈટી સેક્ટર, પછી આઈટી, ફાર્માસ્યુટિકલ્સ અને ઓટોમોબાઈલ. આ સિવાય કયા સેક્ટર્સ આવી શકે આમાં? તમારી જે બુક છે ટેક્સટાઇલ, યસ, ટેક્સટાઇલ મતલબ ચલો બીજા કોઈ, ઓકે, આઈટી, ફાર્માસ્યુટિકલ, ઓટોમોબાઈલ, ટેક્સટાઇલ, એ સિવાય તમે જે ઇન્ક્લુડ કરી શકો એમાં ટ્રાન્સપોર્ટ કંપનીઝ, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, હેલ્થકેર, રિટેલિંગ, કન્ઝ્યુમર ગુડ્સ, પેટ્રોકેમિકલ, એન્જિનિયરિંગ,
સિમેન્ટ, સ્ટીલ, કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર, એવિએશન, પાવર, આ બધા પણ અલગ અલગ એવા સેક્ટર્સ છે કે જેના મુજબ કંપનીઝ છે એ ફાળવવામાં આવતી હોય. આ દરેક સેક્ટર્સમાં કઈ કઈ કંપનીઝ છે કે જે ફાળવવામાં આવેલી છે એનું એક લિસ્ટ છે, એ આપણે તમને હું મોકલી આપીશ. તમે એમાંથી સ્ટડી કરી લેજો, જેથી કરીને તમને જ્યારે શેર માર્કેટ રિપોર્ટ તમારી સામે આવે તો તમને ખબર પડે કે આ કઈ કંપની વિશે અથવા તો કયા સેક્ટર વિશે વાત થઈ રહી છે. ઓકે મેડમ, તમે ડાઉનવર્ડ અને અપવર્ડ ટ્રેન્ડ વિશે થોડુંક સમજાવો. શેર માર્કેટમાં સવારે 9:15 માર્કેટ ઓપન થાય છે અને 3 વાગે આઈ થિંક બંધ થાય છે. એ દરમિયાનમાં સવારે 9:15 જ્યારે પ્રાઇસ ઓપન થાય તો લાસ્ટ ડે જે ક્લોઝ થયો હોય બરાબર, એના કરતા જો ઓછો ખુલે તો એ ડાઉનવર્ડ કહેવાય છે બરાબર. પછી આખો દિવસ જે મૂવમેન્ટ આવે એમાં ક્યારેક વધે, ઘટે, વધે, ફાઇનલ જે ક્લોઝ રહે, તો ગઈકાલનો ક્લોઝ અને આજનો ક્લોઝ એ બેયનો જે ડિફરન્સ છે એ પોઝિટિવ હોય તો એ અપ કહેવાય છે બરાબર. અને જો એ નેગેટિવ હોય, મતલબ કે એના કરતાં નીચો ગયો હોય, તો એ ડાઉનવર્ડ કે નેગેટિવ કહેવાય છે. પણ એ હોવાના રીઝન્સ જે છે એ શું હોય છે કે શા માટે ભાવ ઉપર નીચે થાય છે, તો એક તો ઘણી વખત જે છે એ માર્કેટમાં અમુક ન્યૂઝ આવે, ફોરેન માર્કેટના ન્યૂઝ આપણા માર્કેટને તરત જ અસર કરતા હોય છે. કોઈ કંપનીના રિઝલ્ટ ખરાબ આવે, લાઈક વર્લ્ડ લેવલે આજે ન્યૂઝ આવે કે કોરોનાના વેક્સિન મળી ગયું, તો તમે ઇન્સ્ટન્ટ જોશો કે માર્કેટમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓ જે હશે એના શેર્સ તરત જ ઉપર વયા જશે કલાક બે કલાકમાં, કારણ કે એમના માટે પોઝિટિવ ન્યૂઝ છે. પછી જો એ રૂમર્સ સાબિત થશે બે કલાક પછી, તો ફરી પાછું એ એકદમ જ ડાઉન વયું જશે બરાબર. એટલે એ અપવર્ડ અને ડાઉનવર્ડ હોવાનું એક મેઇન રીઝન હોય છે. પર્ટિક્યુલર કોઈ ન્યૂઝ હોય વર્લ્ડ લેવલે, નેશનલ લેવલે, તો એ ન્યૂઝ અફેક્ટ કરતા હોય છે શેર માર્કેટ બરાબર. પછી આમાં જ એક સેન્ટેન્સ છે કે ભાઈ નાસ્ટેકમાં જો એક કોઈ વ્યક્તિ છીંક પણ ખાય છે તો એ અમે ભારતના જે શેર માર્કેટ છે એમાં તરત બધાને શરદી ઉધરસ થઈ જાય છે એમ. તો એ શું દર્શાવે છે કે આપણું માર્કેટ જે છે એ એક્ચ્યુઅલ વેમાં જે ફોરેન ડિપોઝિટ છે એના ઉપર ટકેલું છે. તો ફોરેન માર્કેટમાં પણ જો કોઈ પણ અસર આવે, જો એ નેગેટિવ હશે ને, તો એની અસર અહીંયા પણ નેગેટિવ આવશે. જો ત્યાં પોઝિટિવ થશે તો અહીંયા પણ પોઝિટિવ અસર આવશે. પછી બીજું, આપણી ઇકોનોમીને લગતા કે આપણા દેશને લગતા રાષ્ટ્રીય બીજા એવા કોઈ ન્યૂઝ આવે, લાઈક તમે એમ કહો કે ભાઈ આજે ચીનની જે કાંઈ પણ હલચલ છે, તો જો એવું ડિક્લેર થાય કે ભાઈ વોર ડિક્લેર થઈ રહી છે, તો જે ઇન્વેસ્ટર્સ આમાં શું હોય કે ભાઈ એટ અ ટાઈમ એક મૂવમેન્ટ આવી જાય, ઇન્વેસ્ટર જે છે ડરી જતા હોય છે, કે જે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરતા હોય છે એવા લોકો પોતાની સેફ સાઈડ વિચારતા હોય, તો ત્યારે તરત માર્કેટમાંથી પૈસા નીકળવા માંડે. એટલે વેચવાલી આવી જાય, વેચવાલી મતલબ કે સેલિંગ આવી જાય, અને એટ એ ટાઈમ પછી એક કંપની ભલે ગમે એટલી સારી હોય, આપણે કહે કે ફાઇનાન્શિયલ કન્ડિશન ને એ બધું અસર કરતું હોય છે, પણ શેર માર્કેટમાં જ્યારે તમે લાઈવ જોવો છો ત્યારે આવી બધી વસ્તુઓ જે છે વધારે અસર કરે છે, કે જેના કારણે માર્કેટમાં અચાનક જ સેલિંગ આવી જાય કલાક બે કલાકમાં, અને કંપનીના શેર એકદમ જ ડાઉન વયા જાય છે. એ કંપની ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ છે, બહુ સારી છે, બહુ સારું અર્નિંગ કરે છે, તો પણ શેર માર્કેટ જે છે એ આ બધી ફાઇનાન્શિયલ મેટર કરતા એટ એ ટાઈમ એટ એ મુવમેન્ટ શું ચાલે છે એના ઉપર વધારે એ ટકેલું છે એમ કહો તો ચાલે. આ એક ફેક્ટ મેટર છે. જ્યારે તમે શેર માર્કેટ સ્ટડી કરો છો કે શેર માર્કેટ જુઓ છો, શેર્સની લેવેચ જુઓ છો, તો એ ટોટલી પ્રાઇસ બેઝડ હોય છે બરાબર. તમારે ફાઇનાન્શિયલ મેટર જે હું કહું છું ને, એ તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે જોતા હોય તો એ મેટર કરે છે, પણ તમારું જે ઇન્ટ્રાડે, ઇન્ટ્રાડે એટલે શું કે તમે એક દિવસમાં સેલિંગ અને પરચેસ જ્યારે કરતા હો છો, ત્યારે આવી બધી મેટર જે છે ફોરેન માર્કેટને લગતી, નેશનલ પોલિસીઓને લગતી, હવે અચાનક ગવર્મેન્ટ કોઈ નવી પોલિસી ડિસાઇડ કરે છે. પોઝિટિવ ન્યૂઝ હશે. અસર કરતું હોય છે એ હોય છે વોલ્યુમ.
કોણ ક્યાંથી કેટલા વોલ્યુમમાં પરચેસ કરે છે અને કોણ ક્યાંથી કેટલા વોલ્યુમમાં શેર કરે છે. હવે આફ્ટર 1991 આપણે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી લાવ્યા, બહારની કંપનીઓ આવી અને ઇવન 2001 પછી આપણા જે શેર્સ જે છે એ ડીમેટ થઈ ગયા છે. ડીમેટ એટલે શું એ જો આપણે કોઈ સ્ટુડન્ટ્સને ખ્યાલ હોય તો પૂછીએ, બાકી હું સમજાવું છું ડીમેટ એટલે શું. બે શબ્દો આવ્યા, એક ઇન્ટ્રાડે ટ્રેડિંગ અને એક આવ્યું ડીમેટ. ઇન્ટ્રાડે તો મેડમે સમજાવ્યું છે, ડીમેટ એટલે શું? ડીમેટ એટલે અત્યારે માર્કેટની અંદર કોઈ પણ શેર અને હાથમાં ટ્રેડ થઈ શકતી નથી, એના માટે આપણે સૌથી પહેલા ડીમેટ એકાઉન્ટ બનાવવું પડે છે. ડીમેટ એકાઉન્ટ થ્રુ જ આપણે શેરની લેવેચ થઈ શકે છે અને ડીમેટ શેર કહી શકાય. ઓકે, ખૂબ સરસ ફરકન. ડીમટીરિયલાઇઝ એને આપણે શોર્ટ ફોર્મમાં ડીમેટ કહીએ છીએ કે જે ભૌતિક સ્વરૂપમાં નથી. પહેલા જે શેર બજારમાં પણ લેવેચ થતી તો ત્યારે તમે શેર સર્ટિફિકેટની અદલા બદલી કરતા. તમે એસપીમાં ભણ્યા છો, તમને ક્યાં છે શેરનું સર્ટિફિકેટ આવતું. હવે એવું કોઈ જ વસ્તુ નથી, શેર સર્ટિફિકેટ ક્યાંય છે જ નહીં. માત્ર તમારું એક ઓનલાઈન કે ડીમેટ અકાઉન્ટ છે એ જે તમારા આઈડી અને પાસવર્ડથી ઓપરેટ થાય છે. તમે ગમે એટલા પ્રકારના શેર તમારી પાસે, તમારે એમાં તમારું બેંક અકાઉન્ટ જે છે લિંક કરાવવાનું હોય છે, બરાબર. અને એમાં વચ્ચે સબ બ્રોકર હોય, તમે એ પછી ઘણા બધા નામ્સ છે એમાં, એન્જલ બ્રોકિંગ છે, શેરખાન છે, મારવાડી છે, આ બધા બ્રોકર્સ છે કે જે આપણને શેરની ખરીદી અને વેચાણ માટેની ફેસિલિટી આપે છે. એના થ્રુ આપણે આપણા ડીમેટ અકાઉન્ટ જે છે ઓપન કરાવી શકીએ છીએ, બરાબર. અને એ ડીમેટ અકાઉન્ટ થ્રુ આપણે આપણા શેરની લે વેચ કરી શકીએ છીએ, બરાબર. એના આઈડી પાસવર્ડ આપણી પાસે છે, મતલબ કે આપણે જેના માલિક છીએ, આપણા સિવાય કોઈને ખબર ન હોય કે આપણે એમાં કેટલા શેરની ખરીદી કરી અને કેટલા શેરનું વેચાણ કર્યું. ઓકે, એટલે આ જે છે ડીમેટ, ડીમટીરિયલાઇઝ કે જે અભૌતિક છે, કે જે શેર સર્ટિફિકેટ તમારે અડવાના નથી. તમારું ડીમેટ અકાઉન્ટ તમે ઓપન કરો એટલે એમાં તમે બેલેન્સ જોઈ શકો કે તમારી પાસે કઈ કંપનીના કેટલા શેર્સ છે, બરાબર. ઈ અકાઉન્ટમાં જે બેલેન્સ છે એ જ તમારા શેર ખરેખર વાસ્તવિક કોઈ ભૌતિક હવે આઉટ. ડીમેટ અકાઉન્ટ થ્રુ જ દરેક વ્યવહાર થાય છે. આજે આપણે એટલી વસ્તુઓ જોઈ કે ભાઈ શેર માર્કેટ બેઝિકલી કઈ રીતે ફંક્શન કરે છે, આપણી ઇકોનોમીમાં શેર માર્કેટનું શું મહત્વ છે, જે કંપનીઝ છે એ કયા કયા સેક્ટર્સમાં ડિવાઇડેડ હોય છે અને કઈ રીતે આ સેક્ટર્સમાં ડિવાઇડેડ થયેલી કંપનીઝ છે એ નિફ્ટી મતલબ કે NSE અને સેન્સેક્સ મતલબ કે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ડિવાઇડેડ છે. આપણે એ પણ જોયું કે નિફ્ટી છે એમાં ઓલમોસ્ટ 50 શેર્સ હોય છે કે જેની અપ કે ડાઉન થતી મૂવમેન્ટ છે એ આખા માર્કેટને અસર કરે છે. આપણે બીજું એ પણ સમજ્યા કે જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે એની અંદર રહેલી 30 કંપનીઝ અથવા 30 કંપનીના જે શેર્સ છે એમાં કાંઈ પણ અસર થાય તો એ પણ આખા માર્કેટને અસર કરતું હોય છે. બીજી વસ્તુ મેડમ આપણને જે સરસ સમજાવી એ હતી કે શેર માર્કેટનો જે અપવર્ડ અને ડાઉનવર્ડ ટ્રેન્ડ જે છે એ કઈ વસ્તુઓને કારણે થાય છે, તો એમણે આપણને બે ત્રણ કારણો આપ્યા. એક તો આપ્યા એક્સટર્નલ ફેક્ટર્સ, જેમ કે એમણે એક્ઝામ્પલ આપ્યું કે કોઈ ફાર્માસ્યુટિકલ કંપની છે એ કોઈ દવાની વાત કરે તો ફાર્માસ્યુટિકલ્સના શેર છે ઓટોમેટિકલી અપ જાય છે. તો જે રીતે બાહ્ય પરિબળો છે એ શેર માર્કેટને કઈ રીતે અસર કરે છે એ એક વાત એમણે સમજાવી. બીજી વાત એવું આપણને એવું કીધું કે કઈ રીતે ડીમેટ અકાઉન્ટની મદદથી આપણે શેર માર્કેટ છે એમાં આપણો હિસ્સો છે એ નોંધાવી શકીએ છીએ, કઈ રીતે આપણે શેર્સને ખરીદી શકીએ છીએ અને વેચી શકીએ છીએ. માર્કેટના પ્રકારો વિશે પણ આપણે આજે વાત થઈ. તો બેઝિકલી ઓવરઓલ શેર માર્કેટને લગતા જે સામાન્ય આઈડિયાઝ છે કે શેર માર્કેટ કોને કહેવાય, માર્કેટ્સના ટાઈપ્સ કયા કયા હોય, કઈ રીતે એમાં કંપનીઝ છે ઇન્વોલ્વ થતી હોય છે અને કઈ રીતે એની જે અસર બાહ્ય પરિબળો છે એની અસર આ શેરના અપવર્ડ કે ડાઉનવર્ડ ટ્રેન્ડને ઇફેક્ટ કરે છે, આટલી વસ્તુઓ આજે આપણે સમજ્યા છીએ. આપણે કોઈ પણ કોઈને કોઈ પ્રશ્ન હોય આ મેટરમાંથી તો પૂછી શકો છો અત્યારે. યસ, કેમેરા પણ ઓન કરો જો થઈ શકે તો. મેડમ, યસ, આપણે વોર જેવી પરિસ્થિતિઓ હોય
ત્યારે તમે કીધું કે એ કેવા કેવા પ્રકારની કંપની હોય કે જેને અસર કરી શકે એમ ઓર જેવી પરિસ્થિતિમાં કઈ રીતના અસર કરી શકે ઓકે યુદ્ધની પરિસ્થિતિમાં કઈ રીતે શેર માર્કેટને અસર થાય યુદ્ધની પરિસ્થિતિમાં મોસ્ટ ઓફ નેગેટિવ ઇફેક્ટ જ હોય છે બરાબર અને એ લગભગ દરેકે દરેક પ્રકારની કંપનીઓને અસર કરતી હોય છે જે ઇકોનોમી સાથે જોડાયેલી હોય ખાસ કરીને બરાબર કોમોડિટી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આ દરેકે દરેકને એ અસર કરતું હોય છે એટલે જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે બેંક સેક્ટર છે બરાબર આ બધાને એ નેગેટિવ અસર કરે છે અને લગભગ દરેકે દરેક જો વોર ડિક્લેર થાય કે વોરના ન્યૂઝ આવે ત્યારે તમે જોજો કે ભાઈ હવે તમે લોકો એક કામ કરજો મેડમ તો તમને અસાઇનમેન્ટ આપશે પણ હું તમને કહું છું તમારે રોજ આખો દિવસ તમે શેર માર્કેટ ન જોઈ શકો તો સાંજે પણ આપણા ન્યૂઝ ચેનલમાં 3-4 ચેનલો એવી છે કે જે માત્ર શેર માર્કેટનું એનાલિસિસ જ આપે છે તો દરરોજ તમારે માત્ર 5 મિનિટ ન્યૂઝ જોઈ અથવા તો તમે મોબાઈલમાં ગૂગલ પણ કરી શકો છો કે ભાઈ આજની મૂવમેન્ટ શું રહી બીએસસી કઈ રીતે ક્લોઝ રહ્યું એનએસસી કઈ રીતે ક્લોઝ રહ્યું ગોલ્ડના ભાવ શું રહ્યા છે તો આ થોડીક વસ્તુ બેઝિક છે કે કોમર્સના સ્ટુડન્ટને આ બધી વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ ખાલી તમે શેર માર્કેટ રિપોર્ટ સ્ટડી કરો છો એટલા માટે નહીં આ પ્રેક્ટિકલ નોલેજ પણ તમારી પાસે હોવું જોઈએ બરાબર તો આટલું તમે લોકો કરજો હવે રોજ એક્ઝામ સુધી કે એવું નથી કહેતી હું તો એમ કહું છું લાઈફ ટાઈમ તમે રોજ નજર કરજો કે બીએસસી એનએસસીમાં શું મૂવમેન્ટ આવે છે એ મૂવમેન્ટ તમે જોશો પછી તમને એ જાણવાનું પણ મન થશે કે કયા કારણથી આ મૂવમેન્ટ આવી અને તમે એ ન્યૂઝ જોશો એટલે અહીં દેખાડશે જ કે ભાઈ આજે આ રીઝન હતું જેના કારણે આ અપવર્ડ કે ડાઉનવર્ડ ટ્રેન્ડ જે છે એ થયો છે બેઝિકલી જે રિપોર્ટ છે આપણો શેર માર્કેટ રિપોર્ટ કે જેનું આપણે એનાલિસિસ કરવાનું છે એ આ જ ફેક્ટર ઉપર કામ કરે છે કે શેર માર્કેટ છે એ આજે ક્યારે ક્લોઝ થયું કયા કારણોસર ક્લોઝ થયું કયા કારણોસર એમાં તેજી આવી અથવા તો મંદી આવી તો જો બુકમાંથી જેમને વાંચવું નથી ફાવતું બુકના જે વર્ડ્સ છે એ જેમને નથી સમજાતા એ લોકો આ રીતે જેમ મેડમે કીધું એમ ચેનલ્સમાં જઈ અને ન્યૂઝમાં જઈને પણ આ જે આખું એનાલિસિસ છે એ જોઈ શકે જેથી કરીને તમને જ્યારે તમે પ્રેક્ટિકલી શેર માર્કેટ રિપોર્ટ એનાલાઇઝ કરશો ત્યારે તમને આ વસ્તુઓ સહેલી પડશે ચાલો બીજા કોઈ વિદ્યાર્થીને કંઈ પ્રશ્ન છે શેર માર્કેટને લગતો જ્યારે મેડમ માર્કેટમાં એક વર્ડ આવે છે કે ભાઈ માર્કેટમાં સર્કિટ લાગુ પડી ગઈ એનો મીનિંગ શું થતો હશે અને જ્યારે આ માર્કેટમાં શેર માર્કેટની અસર હોલ્ડ ઉપર કઈ રીતના થતી હશે એ જરાક સમજો ઓકે સર્કિટ અને હોલ્ડ ઉપર કઈ રીતે રહે છે એ ફુરકાનનો પ્રશ્ન છે નક્કી થયું છે કે ભાઈ કઈ કેટેગરીમાં કઈ કંપની આવે છે બરાબર એના આધારે પછી અપવર્ડ હોય તો પણ સર્કિટ લાગે અને ડાઉનવર્ડ હોય તો પણ સર્કિટ લાગે ને ત્યારે શેરના સોદા બંધ થઈ જાય ધારો કે લાસ્ટ ક્લોઝ હોય છે 1000 રૂપિયા અને 20% સર્કિટ છે તો એ શેરનો ભાવ 1200 રૂપિયા થાય તો સર્કિટ લાગી મતલબ કે ભાવ બંધ ત્યાંથી શેરના સોદા બંધ થઈ જાય અને 1000 રૂપિયા હોય અને 20% સર્કિટ લાગે ડાઉનવર્ડ માં 800 રૂપિયા થઈ જાય તો ત્યારથી એ શેરના સોદા જે છે બંધ થઈ જાય અને હોલ્ડ ઉપર આવી જાય બરાબર એટલે માર્કેટમાં એ જે શેર ઓપન થયો પછી એ પોઝિટિવ સર્કિટ પણ હોઈ શકે છે અને નેગેટિવ સર્કિટ પણ હોઈ શકે છે અને ઘણા બધા શેર્સ એવા છે કે જેમાં કોઈ સર્કિટ લિમિટ જ નથી હોતી બરાબર તો એ વોલેટાઇલ એ 30%, 40%, 50%, 100% સુધી ઇવન અપવર્ડ કે ડાઉનવર્ડ જે છે જઈ શકતા હોય છે એ ડિપેન્ડ જે કઈ કેટેગરીમાં આવે છે એના આધારે હોય છે પણ સર્કિટ લાગવી મતલબ કે શું કે એણીએ પોતાની લિમિટ જે છે પૂરી કરી નાખી છે હવે એ લિમિટ થી વધારે એ વધે કે ઘટી નહીં શકે પર્ટિક્યુલર ડે માં એમાં પછી ટ્રાન્ઝેક્શન જે છે નેક્સ્ટ ડે જ થઈ શકે છે એ પહેલા નથી થઈ શકતો
તો ફુરકાન, તમારા પ્રશ્નનો જવાબ તમને મળ્યો હશે કે સર્કિટ લાગવી મતલબ એક દિવસ માટે એમાં જે કાંઈ પણ ટ્રેડિંગ થવું હતું એ થઈ ગયું છે. નેક્સ્ટ ડે, હવે પછી તમે નેક્સ્ટ ડે ટ્રેડિંગ કરી શકો છો, એ દિવસે એમાં ટ્રેડિંગ કરી શકતા નથી. તો ખૂબ સરસ ક્વેશ્ચન હતો. અન્ય કોઈ સ્ટુડન્ટને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. થેન્ક યુ મેમ. મેડમ, જ્યારે દેશમાં નાણાકીય સંકટ છે ત્યારે શેર બજારમાં તેજી આવે એવું કઈ નક્કી હોય? ના, એવું તો ન હોય. મેં એવું સાંભળ્યું નથી કે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ તેજી ન આવે. જ્યારે આર્થિક કટોકટી હોય ને ત્યારે માર્કેટમાં મંદી આવે, તેજી ન આવે. મલદી કઈ જગ્યાએ તે આવું સાંભળ્યું છે કે આર્થિક કટોકટીમાં તેજી આવે? તેજી તેજી નહીં, મંદી મંદી મેડમ, મંદી. હા, મંદી આવે. ઈ તો હું કહું છું કે જ્યારે આર્થિક કટોકટીનો સમય હોય, મતલબ કે શું કે કોઈ પાસે નાણું છે જ નહીં. જે મૂડી માર્કેટ કે જ્યાં ખરેખર આ બધું માર્કેટ સેના આધારે ચાલે છે કે ભાઈ નાણું ફરતું રહે બજારમાં, બરાબર? તો એના કારણે બજાર જે છે ચાલી રાખે છે, ખરીદી વેચાણ ખરીદી વેચાણ, આખી સાયકલ જે છે ચાલતી હોય છે. આર્થિક કટોકટી મતલબ શું કે સાયકલમાં બ્રેક થાય છે, ક્યાંક કંઈક ખૂટે છે, એના કારણે એ આર્થિક કટોકટી આવતી હોય છે, બરાબર? તો એ મંદીનો સમય કહેવાય ત્યારે મંદી આવે. હા, આર્થિક કટોકટીનો સમય હોય તો બધા જ બજારમાં મંદીની પરિસ્થિતિ ઊભી થતી હોય છે, અને એ મંદી હોય છે એટલે જ ખરેખર તો આર્થિક કટોકટી આવતી હોય છે. માલદેવ, તમને જવાબ મળ્યો હશે કે જ્યારે નાણાકીય સંકટ આખા દેશમાં ઉત્પન્ન થતું હોય છે એનું કારણ પણ આ જ હોય છે, શેર માર્કેટમાં આવતી મંદી. અને આ બંને એકબીજાને અસર કરતા, આપણે કહી શકીએ કે એકબીજાને કોમનલી એફેક્ટ કરતા, એકબીજા સાથે પરસ્પર ચાલતા ફેક્ટર્સ છે એવું કહી શકાય. તો ઓવરઓલ આજના દિવસમાં તમે લોકોએ શેર માર્કેટનો જે પૂરેપૂરો બેઝિક ખ્યાલ છે એ સમજી ગયા હશો. કોઈને કંઈ આમાં પ્રશ્ન છે? આપણે હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આપણે લેઆઉટ ઓફ શેર માર્કેટ રિપોર્ટ એમાં જશું અને તમને કંપનીનું જે આ લિસ્ટિંગ છે એ હું તમને હેલો મેમ મોકલી આપીશ. યસ યસ, મારો ક્વેશ્ચન ક્રિશ્મા મેડમને છે. આપણે જે આપણે ઇન્ડિયામાં બિટકોઈન કરીને આવે છે આપણે, બરાબર છે, અને અત્યારે એ જે સ્ટેનફોર્ડના ત્રણ માણસ છે ને પાઈ નેટવર્ક કરીને સોયતું છે, તો એ શું ઇન્ડિયામાં લિસ્ટિંગ થઈ શકે? પાઈ નેટવર્ક જે અત્યારે આપણને એપ દ્વારા ફ્રી માઇનિંગ કરવા આપે છે, અને આપણે કોઈને આપણે ક્રિપ્ટો કરન્સીમાં આપણે કરી શકીએ છીએ, ભારતની કરન્સીમાં એ આપણે ટ્રાન્સફર કરી શકીએ. શું એ સાચું છે ન્યૂઝ? ઓકે, હા, પાઈ કરન્સી છે એનો મને ખ્યાલ છે, પણ એના છે ને અમુક રૂલ્સ હોય છે. એક્ઝેક્ટલી મેં બહુ ડિટેલમાં સ્ટડી નથી કર્યું, પણ તમે કીધું છે તો હું જોઈ લઈશ. પણ એ અમુક લિમિટથી વધે ને પછી જ એ લિસ્ટેડ થાય છે. એનો એક ક્રાઇટેરિયા હોય છે, એના રૂલ હોય છે. જો એના કરતા અબોવ એની લિમિટ જાય ને, બરાબર, જેમ અત્યારે બિટકોઈન જે છે તેની વેલ્યુ બહુ વધી ગઈ છે, તો એવી રીતે પાઈ છે એ મને ખ્યાલ છે, બરાબર, મારા એકાઉન્ટમાં પણ પાઈ છે. પણ એ લિસ્ટેડ ક્યારે થઈ શકે એના રૂલ મેં જોયા નથી, પણ હું જોઈને તમને શ્યોર કાલે જવાબ આપીશ. થેન્ક યુ જયદીપ, આવો એક નવો પ્રશ્ન આપવા માટે. અમે પણ આનો જવાબ ગોતવાની ટ્રાય કરશું, અને બીજા વિદ્યાર્થીઓ કે જે આજે આપણી પાસે પહેલેથી છેલ્લે સુધી જોડાયેલા રહ્યા છે એ બધા પણ આનો પ્રયત્ન કરશે. ઓકે, તો અન્ય કોઈને કંઈ પ્રશ્ન નથી એવું મને લાગે છે. બધાને જનરલી સમજાઈ ગયું છે કે કઈ રીતે શેર માર્કેટ વર્ક કરે છે અને કઈ રીતે એનું ટ્રેડિંગ છે એ થતું હોય છે. તો ગ્રીષ્મા મેડમને આજે આપણે થેન્ક યુ કહીએ છીએ કે એમને આપણી સાથે આજે જોડાય અને બધી જે બેઝિક ડિટેલ્સ છે શેર માર્કેટને લગતી એ આપણને એમણે જણાવી. અને તમે બધા પણ છેડ સુધી જોડાયેલા રહ્યા એના માટે થેન્ક યુ. આપણે એક થોડોક આ નવું એક્સપેરિમેન્ટ કર્યો, કારણ કે આ ટોપિક એવો છે કે જે આપણે વાંચીને સમજીએ તો એટલો કોન્સેપ્ટ ક્લિયર ન થાય જેટલો આપણે ડિસ્કશન કરી અને કરી શકીએ. તો બધાનો કોન્સેપ્ટ છે એ ક્લિયર થયો હશે અને બધાને મજા આવી હશે એવી